વડોદરાની વાઘોડિયા બેઠક પર ફરી ત્રિપાંખીયો જંગ. પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ અને ભાજપને હંફાવશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની 5 સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેમાં સૌથી વધુ રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે. વડોદરા ભાજપના બાગી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની અને ઉમેદવારીપત્ર ભરવાની જાહેર કરતાં જ હવે એક બાબત નિશ્ચિત થઈ ગઈ છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે તો ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જ્ઞાતિના લોકો આ બેઠક પર નિર્ણાયક સાબિત થશે. અપક્ષ તરીકે લડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ ચૂંટણી રણનીતિ અખત્યાર કરી જંગે ચડી અને જીતનો દાવો કરી રહ્યા છે. વડોદરાની વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે છેલ્લા 40 વર્ષથી પાર્ટીમાં કાર્યરત તેવા કનુભાઈ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હવે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું છે. સામેવાળા ઉમેદવારને ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ મારી વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોએ વોટ આપીને જંગી બહુમતી ચૂંટાવી લાયેલા હતા. અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી, તો એમને રાજીનામું આપીને ભાજપમાં ગયા અને ભાજપના સિમ્બોલથી ચૂંટણી લડી રહ્યા છે. તો ખરેખર એમને ભાજપમાં જતા પહેલા મારા વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ કે ભાઈ હું હવે તમારા વડે આટલા જંગી બહુમતી ચૂંટણી જીત્યો છું, ભાજપમાં જઉં કે કોંગ્રેસમાં જઉં, શાનામાં જઉં, એનો એનો અભિપ્રાય લેવો જોઈએ. એ અભિપ્રાય નહીં લીધો. આમ વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યો કે ભાઈ સોચો વખત મધુભાઈને લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ, તો નવા લાવવાના પ્રયાસ કર્યા. તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે, એ તો પ્રજા જકારો આપશે અને પ્રજાજીનો જવાબ આપશે.